मॉर्निंग विद्यार्थी मित्रों, उमा यूट्यूब चैनल में तमारा बधानुं हार्दिक स्वागत छे। तो चलो आजे आपणे पाठ 10 नो अभ्यास करवानो छे। पाठ 10 छे भारतीय संस्कृतिनी सिद्धि। भारतीय संस्कृतिनी सिद्धि एम आपणे अगाउ जोयुं तुं के संस्कृतिनी वात छे। भारत देश छे ने ए विविधतामां एकता भरेलो देश छे के त्यां जात अनेक जातिना लोको वसे छे। आ बधा ज जातिना लोकोनी पोतपोतानी रहेणीकहेणी ने बधुं अलग होय छे, पोताना रीतरिवाज, एना धर्म प्रमाणेना बधा તહેવારો ઉજવતા હોય છે। આ બધું જ અલગ છે। અને સિદ્ધિ શું છે? ભારત દેશ છે એ સોનાની ચીડિયા કહેવાતો, સોનાની ચીડિયા એટલે ચકલી કહેવાતો, કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં બધું જ પડેલું છે। અહીંયા ખુદ ભગવાને પણ અવતાર લીધેલા છે એવો આ દેશ છે। વિદેશમાંથી લોકો ભારતની સેર કરવા આવતા હોય છે, ભારતમાં અભ્યાસ કરવા આવતા હોય છે, કારણ કે એ લોકો શું ભારતની સંસ્કૃતિ વિશે જાણતા હોય છે, રિસર્ચ કરતા હોય છે ભારતની સંસ્કૃતિ શું છે, કે આ દેશ કેમ આવો બધા અલગ અલગ રહે છે છતાં પણ એક થઈને રહેતા હોય છે, એ બધું જાણવા આવતા હોય છે। અહીંયા વિનોબા ભાવે બહુ સરસ વાત કરી છે સંસ્કૃતિની। ત્રણ વસ્તુ ઉપર એને અહીંયા ભાર દીધો છે, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ। પાઠની અંદર આના વિશે જ વાત છે આખી। અગાઉ આપણે લેક્ચરમાં આઠમા પાઠમાં જોયું હતું છાલ છોતરા અને ગોટલા પાઠની અંદર સંસ્કૃતિ, નવી સંસ્કૃતિનું ઉત્પન્ન થઈ હતી, એના જેવું જ। એ તો જોકે હાસ્ય પાઠ હતો, એની અંદર ભરપૂર કટાક્ષ હતો કે આપણે જે સ્વચ્છતા નથી રાખતા એના ઉપર હતું, પણ અહીંયા તો માણસની પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વિશેની વાત છે પાઠની અંદર। ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ શું છે એની વાત છે અહીંયા, આપણે એ જોવાનું છે। લેખક પરિચય જોઈએ તો પાઠનું નામ કીધું ભારતીય સંસ્કૃતિ, એના લેખક છે વિનોબા ભાવે અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ। લેખક પરિચય જોઈએ, વિનોબા ભાવે, જન્મ 19/9/1895, અવસાન 15/11/1982। વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાના નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા, ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો ભારતીય તમામ ભાષામાં અનુવાદિત છે। ગીતા પ્રવચનો એમના ભારતીયની, જેટલી ભારતમાં ભાષા બોલાય છે બધા જ ભાષામાં એના અનુવાદ જોવા મળે છે। વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્ત્વના પુસ્તકો છે। તેમને રેમ મેક્સેસ એવોર્ડ તથા ભારતીય રત્નથી સન્માનિત કરાયા હતા। વિનોબા ભાવે બધી જ ભાષામાં એના પુસ્તક છે ભારત ગીતા પ્રવચન, જો આપણી ભગવદ્ ગીતા છે ને એ બધી જ ભાષામાં લગભગ અવેલેબલ છે, કારણ કે ભગવદ્ ગીતા જ એક એવું પુસ્તક છે। આપણા ગ્રંથો ઘણા છે, મહાન ગ્રંથો ઘણા છે, રામાયણ છે, ભગવદ્ ગીતા, એ બધા જ છે, ઉપનિષદો બધું, પણ સૌથી વધુ માત્રામાં બધા ભગવદ્ ગીતા પર વધારે એમ ભાર દેતો, કારણ કે એની અંદર જીવન ઉપદેશો ઘણા માત્રામાં છે। ભગવાન શ્રી કૃષ્ણે એની અંદર ગીતા જે કીધી છે એની અંદર જીવનના આદર્શો કીધા છે, જીવનની વાસ્તવિકતા દર્શાવી છે એની અંદર। વિવેકાનંદ પણ ભગવદ્ ગીતાને વધુ માત્રામાં માનતા હતા, એટલે અહીંયા પણ વિનોબા ભાવે ગીતા પ્રવચનના જે પુસ્તક લખ્યું છે એ બધી જ ભાષામાં એનું અનુવાદ થયેલું છે, ભારતની અંદર બોલાતી બધી જ ભાષામાં એનું અનુવાદ થયેલું છે। મેં કીધું શરૂઆતમાં એમ કે ભારત છે
વિવિધતામાં એકતા ભરેલો દેશ છે કે અનેક જાતિના ધર્મના લોકો વસે છે અને બધાની ભાષા પણ અલગ અલગ છે. એટલા માટે એમને જે લેખકે જે પુસ્તક લખ્યું ગીતા પ્રવચન, એના ભારતમાં જેટલી બોલાતી ભાષા છે ને એમાં બધામાં અનુવાદ કરેલું છે. પ્રસ્તુત પાઠ છે ને એની અંદર પણ કંઈક એવું છે, જે નિબંધ છે એની અંદર પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ સમજાયો છે આપણને. પ્રકૃતિ શું છે અને વિકૃતિ શું છે અને સંસ્કૃતિ શું છે એનો આખો ભેદ અહીંયા સમજાયો છે. પ્રકૃતિ એટલે શું? પહેલાં જોઈએ તો પ્રકૃતિ એટલે શું થાય? તો કે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. અને પ્રકૃતિથી ઉપર ઉઠીએ ને એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. અને પ્રકૃતિથી નીચે જઈએ, સહજ સ્વભાવથી નીચા વયા જઈએ એને વિકૃતિ કહીએ છીએ. સાદીને સરળ ભાષામાં સમજાવું તો સંસ્કૃતિ કોને કહેવાય? તો કે આજે એકાદશી છે અને મારે ભગવત માટે, ભગવાન માટે ઉપવાસ કરવો છે એને સંસ્કૃતિ કહીએ છીએ. ભૂખ લાગી છે છતાં શું, આજે એકાદશી છે, ભગવત સ્મરણ માટે એને ઉપવાસ કર્યો છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. પ્રકૃતિ શું છે? તો પ્રકૃતિ એ છે કે ભૂખ લાગે છે ને આપણે જમીએ છીએ એને પ્રકૃતિ કહેવામાં આવે છે. સાદી અને સરળ ભાષામાં સમજાવું તમને કે પ્રકૃતિ શું છે. તો કે પ્રકૃતિ એ છે કે તમને ભૂખ લાગી છે ને તમે જમો છો એને પ્રકૃતિ કહેવામાં આવે છે. જ્યારે વિકૃતિ, ભૂખ નથી છતાં પણ જમીએ છીએ ને એને વિકૃતિ કહેવામાં આવે છે. ભૂખ નથી અને છતાં જમીએ એને વિકૃતિ કહેવાની. એ માણસના મનની નબળાઈ છે. વિકૃતિ એટલે માણસના મનની નબળાઈ. બીજાનું અહિત કરવું, પોતાનું સારું ન થતું હોય બીજાનું અહિત કરવું ને એ વિકૃતિ. વિકૃતિ એટલે બીજું કાંઈ નથી. આપણે ઘણી વખત સિરિયલ જોતા હોઈએ છીએ, પહેલાંની સિરિયલ, ભગવત આપણે શ્રી કૃષ્ણ સિરિયલ કે રામાયણ જોતા હોઈએ તો એની અંદર શું છે, રાક્ષસ બતાવ્યા છે. રાક્ષસ શું છે? એ માણસ જ છે, કાંઈ રાક્ષસને બે સિંગડા, આ તો એનું બાહ્ય રૂપ એવું બતાવ્યું છે. બાકી રાક્ષસ શું છે? રાક્ષસી વૃત્તિ છે. રિયલમાં રાક્ષસ નહીં, માણસ જ છે, પણ માણસની અંદર જે વૃત્તિ રહેલી છે ને કે બીજાનું અહિત કરવું, બીજાને નુકસાન પહોંચાડવું, બીજાનું ઝૂંટવી લેવું, એને રાક્ષસી વૃત્તિ કહેવામાં આવે છે. એટલે એને રાક્ષસી માણસ કીધા છે. એ વિકૃતિનો જ એક ભાગ છે. બીજાનું ઝૂંટવીને ખાવું ને એ વિકૃતિ છે, બીજાનું ઝૂંટવીને લઈને ભોગવવું ને એક વિકૃતિ જ છે. એને પહેલાંના સમયમાં શું કહેતા હતા? તો કે રાક્ષસી માણસ, રાક્ષસ કહેતા હતા. પણ ખરેખર શું છે? તો કે રાક્ષસી વૃત્તિ છે. અને એને શું કહેવામાં આવે છે? વિકૃતિ કહેવામાં આવે છે. આ સાદી અને સરળ ભાષા થઈ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિની. આ પાઠની અંદર એ જ છુપાયેલું છે, આખો પાઠ એનો છે કે માણસ પ્રકૃતિથી ઉપર ઉઠે છે ને એની સંસ્કૃતિ છે અને મૂળ સ્વભાવ છે એનો, એની પ્રકૃતિ છે અને મૂળ સ્વભાવથી એ જ્યારે નીચે ઉતરી જાય છે ને એની વિકૃતિ છે. અને ઘણા માણસ એવા છે કે જે પોતાની પ્રકૃતિને સમજે છે અને એના અનુકૂળ ચાલતા હોય છે. અને ઘણા કેવા હોય છે? તો કે વિકૃતિથી ભરેલા. કોકને ત્યાં જાય તો જમે કેવા, જાણે કોઈ દિવસ જમ્યા જ ન હોય ને એ રીતે પેટમાં ઠાસી ઠાસીને જમતા હોય છે. અને ઘણાને કેવી ટેવ હોય, કોઈને આપણા ઘરે મહેમાન આવ્યો હોય આગ્રહ કરી કરીને જમાડતા હોય, પણ એ ન જોવે આપણું પેટ બિચારું નાનકડું, એની દયા ના આવે. એ નાનકડા પેટની ઉપર અત્યાચાર આપણે કરતા જ રહીએ, ઠાસી ઠાસીને ભર્યા જ કરીએ, અને પછી શું થાય? તો કે પેટમાં તકલીફો ઊભી થાય, પેટમાં દુખાવો થાય, ગેસ થાય, અન્ય બીજી પ્રોબ્લેમો થતી હોય છે. પણ લેખક એવું કહેવા માંગે છે કે આવા બધા વ્યક્તિઓ વિકૃતિથી ભરેલા છે, પણ એ વિકૃતિમાં સુધારો ક્યારે આવશે? તો કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરતું જશે, માણસ પોતાના વિજ્ઞાનને સમજશે અને પોતાના શરીરને સમજશે. બાહ્ય રીતે તો એ શરીરને જોવે જ છે, પણ એ પોતાના શરીરની આંતરિક રચનાને સમજતો થશે,
કે પાચન ક્રિયાને સમજતો થશે ત્યારે એ પોતાના શરીરને સમજશે ને ત્યારે એની આ વિકૃતિ છે ને દૂર થશે. કારણ કે એક ધારું જમવું એ જે આપણા પેટની ક્રિયા છે ને બગાડે છે, પાચન ક્રિયાને બગાડે છે. એ જ્યારે વિજ્ઞાનને બારીકાઈથી સમજશે ને, પોતાના શરીરની આંતરિક અને બાહ્ય રચનાને સમજશે ને, ત્યારે આ વિકૃતિ છે એ ધીમે ધીમે નામશેષ થતી જશે. લેખક એવું કહે છે કે આ વિકૃતિ છે ત્યારે જ નામશેષ થશે, જ્યારે એ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરશે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોશે. એવું નથી, પહેલાંના સમયમાં ઋષિ મુનિઓએ છે ને શું કર્યું છે, જો ભગવત સ્મરણ, આ વ્રત ઉપવાસ એ આ બધું ઋષિ મુનિઓએ એને લાવેલું છે. વિજ્ઞાન નહોતું એમ નહીં, વિજ્ઞાન પહેલેથી જ હતું. ઋષિ મુનિઓ જે તપ કરતા હતા અને પોતાના શરીરને સમજતા હતા, એ લોકો ફળાહાર વધુ માત્રામાં લેતા હતા અનાજ કરતાં, કારણ કે શરીરને તંદુરસ્ત અને વ્યવસ્થિત રાખવા માટે. અને ધીમે ધીમે એ લોકોએ શું કર્યું કે માણસ છે એને તમે ઓમ સમજાવો તો કે સમજશે નહીં, એને ધર્મ સાથે વિજ્ઞાનને જોડી દીધું, ધર્મ સાથે વિજ્ઞાનને જોડી દીધું. એને ઋષિ મુનિઓએ એવું સમજાવ્યું લોકોને કે આ વ્રત, આ ઉપવાસ કરવાથી આ ફળ મળે છે, આનું આમ કરવાથી આમ થાય છે. માણસ શું છે, શ્રદ્ધાળુ છે. આપણો ભારત દેશનો માણસ કેવો છે, શ્રદ્ધાળુ છે. એટલે એ શ્રદ્ધાવશ ભગવાનની ભક્તિ કરવા માટે વ્રત ઉપવાસ કરવા લાગ્યો. એટલે ધીમે ધીમે એના શરીરની ક્રિયા, આપણે જો એક ધારું અઠવાડિયું ખાઈએ છીએ તો વચ્ચે એકાદ દિવસ ઉપવાસ કરતા હોય, ઉપવાસ શું કામ કરવાનો, તો કે આપણા પેટની જે ક્રિયા છે ને એને આરામ મળે એટલા માટે. અત્યારે આપણે ઉપવાસને શું કરીએ છીએ, ઉપવાસ નહીં ઉપવાસ, બધું આમ જમવાનું વધારે માત્રામાં. આજે તો ભાઈ અમારે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે ફળાહાર કરવાનું છે. ફળાહાર ન હોય, ફળ આહાર હોય, કેટલો બધો જાત જાતના પકવાન બને, રોજિંદુ જમવાનું બનાવીએ ને એનાથી ડબલ વસ્તુ બનાવીએ છીએ શ્રાવણ મહિના સોમવાર રહે ને ત્યારે. તો કે આજ તો ભાઈ સોમવાર છે ને, તો હાલો ને ચાલો ને થોડીક પેટીસ બનાવો, વેફર તરો, શીરો બનાવો, સૂકી ભાજી બનાવો, કેટલાય પકવાન બનાવી નાખે. ઓલું પેટ બિચારું ઉપવાસ કર્યો હોય તો ઉપવાસ જેવું કશું રહેવા નથી દેતા. એ શું છે, એ આપણી વિકૃતિ જ છે. સંસ્કૃતિ શું છે કે ભગવદ્ સ્મરણ માટે ઉપવાસ કરવાનો છે, પણ એ ઉપવાસ આપણે ભગવદ્ સ્મરણ આપણે સંસ્કૃતિ નથી માનતા, આપણે તેને વિકૃતિમાં જ ફેરવી નાખીએ છીએ. એટલે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ વચ્ચેનો અર્થ માણસ ક્યારે સમજશે, જ્યારે વિજ્ઞાનને સમજશે, જ્યારે પોતાના શરીરને સમજશે, આંતરિક અને બાહ્ય રચનાને સમજતો થશે ને, ત્યારે માણસ છે આ વિકૃતિથી દૂર થતો જશે અને પોતાની પ્રકૃતિને સમજતો થશે. અને જ્યારે એ પોતાની પ્રકૃતિને સમજશે ત્યારે એ સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. અને આપણે શું, લેખક શું માંગે છે કે માણસ ધીમે ધીમે સંસ્કૃતિ તરફ આગળ વધે અને સંસ્કૃતિનો વિકાસ કરે. અને આજે આપણે શું પશ્ચિમી અનુકરણ કરીએ છીએ, પશ્ચિમી અનુકરણ કરવાથી શું થયું છે, તો કે આપણે જે દુનિયાની સંસ્કૃતિને સમજવી જ જોઈએ. લેખક એમ કહે છે કે દુનિયાની બધી જ સંસ્કૃતિને સમજવી જોઈએ અને જોવી જોઈએ, પણ એનું ખોટું અનુકરણ ન કરવું જોઈએ. અને માણસ આજે એનું ખોટું અનુકરણ કરે છે. આપણે આજે પશ્ચિમી સંસ્કૃતિથી એટલા ઘેરાયેલા છીએ કે આપણે મૂળભૂત સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. પણ આપણી જે પરંપરાગત વસ્તુઓ છે ને, લેખક એમ કહે છે એ બધી જ વસ્તુઓ આપણામાં અંદર છુપાયેલી જ છે. અમુક વખતે આપણે એનાથી પર નથી રહી શકતા, આપણે એની સાથે જોડાયેલા જ રહીએ છીએ. એ જે વસ્તુ છે એ મૂળભૂત વસ્તુ છે, એ આપણા અંદર છુપાયેલી છે, એના કારણે આપણે ભારતની સંસ્કૃતિ આગળ આવતી જાય છે. અને હજુ લેખક કે આગળ આવશે, ક્યારે આવશે, તો કે જ્યારે માણસ પોતાને સમજતો થશે, પોતાની પ્રકૃતિને સમજતો થશે, પોતાની સંસ્કૃતિને સમજતો થશે. જો ભારતની સંસ્કૃતિનો વિકાસ કરવો હશે ને, તો માણસે પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠવું જ જોશે, વિકૃતિને ભૂલતી જવી જોશે અને પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું જ જોશે. આ લેખકનો ઉદ્દેશ્ય છે કે ભારતની જે સંસ્કૃતિ છે, ભારત દેશનો વિચાર વૈભવ છે ને, એ અખૂટ છે. બધા કરતાં
ભારતની સંસ્કૃતિ નહીં, ભારત દેશનો જે વિચાર છે ને, એ વિચાર અખૂટ છે, અદ્ભુત છે, બધાથી અદ્ભુત છે. અને અહીંયા જે શબ્દ છે એ પરંપરાગત શબ્દ ચાલતો આવે છે, એની અંદર લોકોએ શબ્દને એના અર્થમાં વધારો કરી અને એ શબ્દને આગળ વધાર્યો છે, વિચારથી આગળ વધાર્યો છે. એ વિચાર વૈભવ અદ્ભુત છે ભારતનો, એની સંસ્કૃતિનો વૈભવ પણ અદ્ભુત છે. એટલા માટે લેખક કહે છે કે અનેક ખૂબીઓથી ભરેલો છે, અનેક વિવિધતાથી ભરેલો છે અને એની અંદર એક એકતાની વિશેષતા સ્પષ્ટ દેખાય છે. એટલે માણસ છે એ ભારતની સંસ્કૃતિને પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠી અને સંસ્કૃતિને આગળ વધારતો જ રહેવાનો છે, એવું પાઠની અંદર લેખક સમજાવવા માંગે છે આપણને. અને આપણે એ જ સમજવાનું છે આ પાઠની અંદરથી કે આપણે આપણા મૂળભૂત સ્વભાવને વળગી રહેવાનું છે, એનાથી ઉપર ઉઠવાનું છે, નીચે નથી આવવાનું. આપણે સંસ્કૃતિ તરફ આગળ વધવાનું છે, વિકૃતિ તરફ આગળ વધવાનું નથી. એ સમજાવવા માંગે છે લેખક આપણને કે માણસ છે એ પોતાની પ્રકૃતિને સમજે, પોતાની સંસ્કૃતિને સમજે, તો જ એ વિકૃતિને નામશેષ કરશે. આપણે જોઈએ પાઠને હવે. પાઠની અંદર પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે નોર્મલ છે, સહજ છે. નોર્મલ એટલે સહજ. નોર્મલ એટલે સહજ છે. શું કીધું મેં શરૂઆતમાં તમને સમજાવ્યું તેમ પ્રકૃતિ એટલે શું છે? તો કે સહજ સ્વભાવ, માણસનો મૂળભૂત સ્વભાવ છે. અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે ઉતરવું, નીચા પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ જ છે. માણસ એક પ્રકૃતિ હોય છે, માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એની પ્રકૃતિ છે, ભૂખ ન લાગવા છતાં ખાય છે એની વિકૃતિ છે, અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાણતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત લૂંટીને ભોગવતા ભોગવતી રહીશું, ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. મેં શરૂઆતમાં હમણાં વાત કરી હતી કે માણસ ભૂખ લાગે છે ત્યારે ખાય એ માણસની પ્રકૃતિ છે. માણસની અંદર પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણેય હોય છે. નોર્મલી ભૂખ લાગી છે અને ખાવું એ આપણી પ્રકૃતિ છે. ભૂખ નથી લાગી છતાં ખાવું એ વિકૃતિ છે. અને ભૂખ લાગી છે છતાં નથી ખાતા કારણ કે આજે એકાદશીનો ઉપવાસ છે, ભગવત સ્મરણ માટે રહ્યા છીએ, એટલે એ શું છે? આપણી સંસ્કૃતિ છે. પોતાની મહેનતથી ખાવું ને એ પ્રકૃતિ છે, અને બીજાનું લૂંટીને ખાવું ને ભોગ ભોગવવા એ વિકૃતિ છે. આ આપણી વિકૃતિ કહેવાય. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. બીજાનું લઈને ભોગ ભોગવતા હોય તો આપણને એમ થાય કે માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે, બીજાનું લઈને ખાય છે, એ સારી બાબત નથી. ભગવત શરણ વચ્ચે એક શબ્દ એવો, વાસ્તે. વાસ્તે એટલે માટે. ભગવત સ્મરણ વાસ્તે, વાસ્તે એટલે માટે. પ્રકૃતિ, આ પ્રકૃતિ વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. કદાપી શબ્દ, કદાપી એટલે ક્યારે,
ક્યારેય હોઈ ના શકે સંસ્કૃતિ. આપણે પ્રાચીન સમયથી જોતા આવીએ છીએ એટલે આ સંસ્કૃતિ હોઈ શકે જ નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ આપણે બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. પણ એ શું છે? ચીજ એટલે વસ્તુ. શું કહે છે લેખક? એવું કહે છે કે આપણે ભલે શ્રમથી ઉપજાવેલી વસ્તુ હોય, આપણે આપણી મહેનતથી કરેલી હોય, પણ બીજાને આપ્યા વગર ક્યારેય ભોગવવી નહીં, વેચીને જ ખાવું જોઈએ. પહેલાં આપણે એવું જ હતું કે આપણી પાસે જે વસ્તુ છે એને વેચીને જ ખાતા લોકો, તો કે વેચીને ખાવું જોઈએ એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ પ્રાકૃત છે, કયો આનંદ સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સહુને આનંદ આપી શકતું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આનંદ મળે, સુખ મળે એ સાચું જ છે, પણ એ સુખ બીજાને તમે દુઃખી કરી અને આનંદ મેળવવાની એ વિકૃતિ છે, એ સંસ્કૃતિ કે પ્રકૃતિ નથી. આનંદ કેવો હોવો જોઈએ? તો કે પોતાને તો સુખ આપે પણ બીજાને પણ સુખ આપે ને, એ જ સાચો આનંદ, એ જ સુસંસ્કૃત આનંદ. કે જે આનંદમાંથી આપણને આનંદ મળે, સુખ મળે અને બીજાને સુખ મળે, આનંદ મળે ને, એ જ સાચો આનંદ કહેવાય. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ આગળ લઈ જતો હોય એ જ સાચો આનંદ કહેવામાં આવે છે. વિકૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ નહીં. સામે એક ઉદાહરણ આપો કે જો કોઈ વ્યક્તિ પડી ગયું અને આપણે જોશ જોશથી હસવા લાગીએ, એ વિકૃતિ છે. સામેવાળાને દુઃખ થયું અને તમે એના દુઃખમાંથી આનંદ મેળવો છો ને, એ વિકૃતિ છે. જ્યારે એ સામેવાળાને દુઃખ છે, તમે એની સાથે દુઃખી થાવ ને, એ પ્રકૃતિ, અને એ જ પ્રકૃતિમાંથી તમે સંસ્કૃતિ તરફ આગળ વધો છો. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થાય ને, એમાંથી જે આનંદ મળે ને, એ જ સંસ્કૃતિ કહેવાય આપણી, અને એ જ સાચો આનંદ. કે જે મનને તૃપ્તિ આપે ને, મન ખુશ થાય ને, એ જ સાચો આનંદ. મન ક્યારે ખુશ થાય? જ્યારે આપણા કામથી ને આપણાથી સામેવાળી વ્યક્તિ પણ ખુશ હોય, ત્યારે આપણને મનમાં હાશ થાય કે હા, એ વ્યક્તિને સુખ મળ્યું આપણી બાબતથી, આપણે બોલ્યા એનાથી એને આનંદ થયો, એ જ સાચો આનંદ. જે પરમ આનંદ એને કહેવાય કે જે આપણા મનને તૃપ્ત કરે અને આપણી આસપાસના લોકોને તૃપ્ત કરે, આનંદ આપે ને, એ જ સાચો આનંદ અને એ જ આપણી સંસ્કૃતિ. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ આગળ વધારતો થાય એ જ પરમ આનંદ ને એ જ સાચો આનંદ કહેવાય છે. પાઠની અંદર એ જ છે, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ આ બંનેના વચ્ચેનો અર્થ આપણે સમજવાનો છે અને એનું પૃથ્થકરણ કરતું રહેવાનું છે કે શું કહેવા માંગે છે આગળ ને આગળ, કે પ્રકૃતિ શું છે, વિકૃતિ શું છે એ વસ્તુમાં. અહીંયા સુધી આપણે પાઠને રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ પાઠનો વધુ અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે લોકોએ આના જે શબ્દાર્થ છે પાઠના, એ અગાઉ લેક્ચરમાં પણ કીધેલું હતું કે નેક્સ્ટ પાઠ આવતો હોય એના શબ્દાર્થ પાકા કરી લેવા. હજુ પણ પાકા કરતા રહેજો. અસ્તુ.